એવા ગામોની વાત કરીશું કે જે ગામોમાં છેલ્લા 374 વર્ષથી હોળીનો તહેવાર નથી ઉજવવામાં આવ્યો. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું હોળીના તહેવાર વિશે. જી હા, હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર. આ તહેવારની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવતી હોય છે, પરંતુ આજે આપણે ભારતના એવા ગામોની વાત કરીશું કે જે ગામોમાં છેલ્લા 374 વર્ષથી હોળીનો તહેવાર નથી ઉજવવામાં આવ્યો અને કયા કારણોસર આ ગામના લોકો હોળીનો તહેવાર નથી ઉજવતા તે વિશે, તેમજ ક્યાં આવ્યા છે આ ગામ તે વિશે આપણે અહીં વિગતે વાત કરીશું. હોળી ન ઉજવવા પાછળ આ ગામના લોકોની એક માન્યતા છે કે તેઓ જ્યારે કાશ્મીરથી ત્યાં આવીને વસ્યા હતા ત્યારે તેઓની સાથે તેઓના દેવી ત્રિપુરા સુંદરીની મૂર્તિ લઈને તેઓ આવ્યા હતા. તેઓ માને છે કે ત્રિપુરા દેવી એ વૈષ્ણવ દેવીના બહેન છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમની કુળદેવીને રંગ પસંદ નથી, તે કારણોસર તેઓ સદીઓથી હોળીનો તહેવાર ઉજવતા નથી. તો સૌ પ્રથમ વાત કરીએ હોળીની, તો હોળીનો તહેવાર આવતા જ સમગ્ર દેશમાં અબીલ ગુલાલથી લોકો હોળી રમે છે, એકબીજાને રંગે છે અને રંગારંગ આ તહેવારની ઉજવણી કરે છે. ત્યારે ઉત્તરાખંડના કુમાઉ અને ગઢવાલમાં પણ હોળીનો રંગ જામે છે. જોકે આ બંને મંડળોના કેટલાક ગામોમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. હોળીના દિવસે પણ આ ગામોના લોકો દિનચર્યા મુજબ જ સામાન્ય જીવન જ જીવે છે. રુદ્રપ્રયાગના 3 ગામોમાં છેલ્લા 374 વર્ષથી દેવીના પ્રકોપના ભયથી અબીલ ગુલાલ ઉડાવવામાં નથી આવ્યો. વાત કરીએ રુદ્રપ્રયાગના ગામની, તો રુદ્રપ્રયાગના અગસ્ત્ય મુનિ બ્લોકના તલ્લા નાગપુર પતિના કવેલી કુરજાન અને જોંડલા ગામમાં હોળીનો તહેવાર ઉજવવામાં નથી આવતો. 3 સદીઓ પહેલા જ્યારે આ ગામના લોકો અહીં આવીને વસ્યા હતા ત્યારે અહીંના લોકોએ ત્યારથી લઈને આજ દિન સુધી હોળી નથી રમી. ગ્રામજનોનું માનવું છે કે માં ત્રિપુરા સુંદરીના શ્રાપને કારણે ગ્રામજનો હોળી નથી ઉજવતા. ગ્રામજનો માં ત્રિપુરા સુંદરીને માતા વૈષ્ણવ દેવીના બહેન કહે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પરંપરા 374 વર્ષથી ચાલી આવે છે, કારણ કે ત્રિપુરા દેવીને રંગો પસંદ નથી. એવું કહેવાય છે કે કાશ્મીરમાંથી કેટલાક પુરોહિત પરિવારો ક્વેલી કુરજાન અને જોંડલા ગામોમાં આવીને સ્થાયી થયા હતા. 15 પેઢીઓથી અહીંના લોકોએ પોતાની પરંપરા આજ દિન સુધી જાળવી રાખી છે. લોકોના મતે 150 વર્ષ પહેલા કેટલાક લોકોએ હોળી રમી હતી, ત્યારબાદ ગામમાં કોલેરા ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારથી લઈને આજ દિન સુધી આ ગામોમાં હોળીનો તહેવાર ફરીથી ઉજવવામાં આવ્યો નથી. લોકો તેને દેવીનો ક્રોધ માને છે. કુમાઉમાં હોળીનો રંગ અલગ છે. કુમાઉમાં હોળીનો તહેવાર વસંત પંચમીના દિવસથી શરૂ થઈ જાય છે. અહીંની બેઠકી હોળી, ખાદી હોળી અને મહિલા હોળી દેશ અને દુનિયામાં જાણીતી છે. હોળીનો રંગ દરેક ઘરમાં સેટ થાય છે. હોળીના તહેવારની રંગારંગ ઉજવણી દરેક ઘરમાં કરવામાં આવે છે, પરંતુ સરહદી જિલ્લા પિથોરાગઢના ઘણા ગામોમાં હોળીની ઉજવણી અશુભ માનવામાં આવે છે. સરહદી પિથોરાગઢ જિલ્લાના 3 તાલુકાઓમાં ધારચુલા, મુનસિયારી અને દીદીહાથના લગભગ 100 ગામોમાં હોળીની ઉજવણી કરવામાં નથી આવતી. અહીંના લોકો અપ્રિય ઘટનાના ડરથી હોળી રમવાનું અને ઉજવવાનું ટાળે છે. પિથોરાગઢ જિલ્લામાં ચીન અને નેપાળની સરહદે આવેલા 3 તાલુકાઓમાં હોળીનો આનંદ હજુ પણ ગાયબ છે. પૂર્વજોના સમયથી ચાલી આવતી આ પૌરાણિક કથા આજે પણ તૂટી નથી. આજે પણ આ ગામના લોકો દ્વારા હોળીનો તહેવાર ઉજવવામાં નથી આવતો. આ તાલુકાઓમાં હોળી ન મનાવવાના કારણો પણ અલગ અલગ છે.
મુનસિયારીમાં હોળી ન ઉજવવાનું કારણ આ દિવસે કોઈ અપ્રિય ઘટના બનવાની શક્યતા હોવાના કારણે ત્યાંના લોકો આ તહેવાર નથી ઉજવતા. ડીડીહાટના ડુનાકોટ વિસ્તારમાં હોળીના તહેવારને અપશુકન માનવામાં આવે છે, જ્યારે ધારચુલાના ગામડાઓમાં છીપલ કેદારની પૂજા કરનારાઓ હોળી નથી ઉજવતા. ધારચુલાના રાંઠી ગામના વડીલોના જણાવ્યા મુજબ રાંઠી, જુમ્મા, ઘેલા, ખેત, શ્યાંકુરી, ગરગુવા, જામુક, ગલાતી અને અન્ય ગામો શિવના પવિત્ર સ્થાન છીપલ કેદરમાં આવેલા છે. પૂર્વજોના મતે શિવની ભૂમિમાં રંગો પ્રવર્તતા નથી. આ બધું અમને પૂર્વજોએ કહ્યું હતું અને અમારા બાળકોને કહેતા આવ્યા છે તેવું ત્યાંના લોકોનું કહેવું છે. રિપોર્ટ મુજબ મુનસિયારીના ચોના, પાપડી, મલુપતિ, હળકોટ, મલ્લા ગોળપત્તા, તલ્લા ધોળપત્તા, મણિતુંડી, પાયકુટી, ફાફા, વડની સહિતના અનેક ગામોમાં હોળીની ઉજવણી કરવામાં આવતી નથી. ચૌનાના એક વડીલ બાલાસિંહ ચીરલના જણાવ્યા અનુસાર હોલિયાર દેવીના પ્રખ્યાત ભરદી મંદિરમાં ત્યાંના લોકો હોળી રમવા જતા હતા. તે સમયે સાપોએ તેમનો રસ્તો રોકી દીધો. ત્યારબાદ જે પણ મહંત બનતા હતા અને હોળીની ઉજવણી કરતા હતા તેમના પરિવારમાં કંઈક ને કંઈક અપ્રિય ઘટના એટલે કે અનહોની થતી હતી, જેના કારણે તેઓ દ્વારા આ તહેવારની ઉજવણી બંધ કરવામાં આવી. વાત કરીએ દીદીહાટની તો દીદીહાટના દુનકોટ વિસ્તારના ગ્રામજનોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં ગામડાઓમાં હોળીની ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ હોળીની ઉજવણી પર ઘણા અશુભ સંકેતો થતા હતા, જેના કારણે પૂર્વજોએ તે અશુભ સંકેતોને હોળી સાથે જોડ્યા. ત્યારથી હોળી ન ઉજવવાની એક પરંપરા અહીં બની ગઈ છે. અહીંના ગ્રામજનો આસપાસના ગામોમાં હોળીના તહેવારમાં પણ ભાગ નથી લેતા. આમ ભારતના આ એવા ગામો છે કે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં નથી આવતી અને દરેક ગામના પાસે અલગ અલગ કારણ છે હોળીના તહેવારની ઉજવણી પાછળનું. જો કે મોટા ભાગે તમામ ગામો દ્વારા જણાવવામાં આવ્યું છે તે મુજબ હોળીના તહેવારની ઉજવણી કરવાથી તેઓના ગામમાં કોઈ અશુભ ઘટનાઓ બને છે તે કારણોસર તેઓ આ તહેવારની ઉજવણી નથી કરતા.